શ્રી ગણેશાય ગણેશ નમા વરદાય વરદાયરપ્રિથ લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાન નાય કે વિભૂષિતાય ગૌરીશ્રુતાય ગણનાથ નમો નમસ્તે સર્વ દર્શક મિત્રો સુપ્રભાત જય શ્રી ગણેશ વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ જ્ઞાનની અંદર ભગવાન ગણપતિના એવા કયા ગુણ છે કે જે આપણા જીવનની અંદર આપણને એક સાચો મહિમા સમજાવે સાથે સાથે ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન ગણપતિના એવા કયા ઉપાયો કરવા જોઈએ કે જેના કારણે આપણું કરજ કપાય દેવું આપણું જે હોય તો એ દેવું ઓછું થાય અને એ લીલા લહેર થાય તો આ ભગવાન ગણપતિના એવા કયા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય દિન વિશેષની અંદર આ જાણીશું બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ છે એનું કરવું જોઈએ દાન આ બધી જ વાતો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છો શરૂઆત કરીએ હર હંમેશની જેમ પંચાંગથી કારણ કે તદૈવ લગ્નમ સુધીનમ તદય તારાબલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્વરામી આજે નવમોત મહિનો અને નવમી તારીખ બે હજાર ચોવીસ આજે સોમવાર છે મિત્રો ભાદરવા મહિનાના આજે શુક્લ પક્ષની આજે તિથિ મેં વાત કરીએ તો છષ્ઠી તિથિ છે અને આ જ તિથિને આપણે ભગવાન સૂર્યની સાથે ખાસ એનો આજે મહિમા છે આ છઠ્ઠી તિથિનો જે મહિમા છે એ સૂર્યની સાથે જોડાયેલો છે સૂર્ય પૂજા માટે ખાસ કરી અને શ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે વિશાખાસ્થાનનું નક્ષત્ર જે જે છે હવે બપોર પછી વિશોડાની શરૂઆત થાય છે વૈધુતિ નામનું યોગ અને કૌલવ નામનું કારણ છે સવારમાં આ કરણ ચાલશે આઠ કલાક અને ઓગણસાઇઠ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે રાશિ જે છે એ તુલા રાશિની ર અને ત અક્ષર છે તુલા રાશિના તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એ તુલા રાશિ રહેશે પણ આ રાશિ સવારમાં અગિયાર કલાક અને સત્યાવીસ મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર જે છે વૃશ્ચિક રાશિની શરૂઆત થશે તો આ થયું આજનું પંચાંગ જય ગણેશ ભગવાન ગણપતિને આપણે અત્યારે તો ચારે બાજુ તમે જ્યાં જુઓ ત્યાં ભગવાન ગણપતિ બાપા મોર્યા અને ઘીમા લાડુ ચોર્યા લાડુ ઘીથી લચપત થાય બાપાને બહુ આનંદ થાય આવો બાપા લાડુ જમો વિઘ્ન અમારા દૂર કરો વિઘ્નોને હરનારા કોણ ગણપતિ બાપા મોર્યા સુખ શાંતિ દેનારા કોણ ગણપતિ બાપા મોરિયા બાપા આપે બળબુદ્ધિ વધે બાપા આપે સદબુદ્ધિ વધે અમારા બળબુદ્ધિ તો આ ભગવાન ગણપતિને યાદ કરવા છે મિત્રો ખાસ કરી અને ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાયે શારદામ તથા કુવેરમ ધનલાભાય પૂજ્યંતી જના સદા સુભાષિતને યાદ કરીએ તો ભગવાન વિઘ્ન વિનાયક ભગવાન સિદ્ધિ પ્રદાયક છે તો આવા ભગવાન વિઘ્ન વિનાયક સિદ્ધિ પ્રદાયક ભગવાન શ્રી ગણેશ મારા તમારા જીવનમાં અમૃત કેવી રીતે ખોળી શકે તો મુલાધારા સ્થિતોષી ઉપનિષદ તો કહે છે વેદ તો કહે છે અને અથર્શ્રીષની અંદર આનો ઉલ્લેખ પણ બતાવવામાં આવેલો કે ભગવાન ગણપતિ એ મુલાધારમાં બેઠેલા છે શરીરનું સંચાલનમાં મુલાધાર ચક્રનું બહુ વિશેષ મહત્વ માનવામાં આવે છે ઉર્ધ્વગતિની શરૂઆતમાં ભગવાન ગણપતિની આરાધના કરવાથી જ એમ કહેવાય છે કે આગળ વધી શકાય અને એટલા માટે જ ભગવાન ગણપતિના વિશેષ અલગ અલગ પ્રકારના મંત્રો આપણને જોવા મળે છે બીજ મંત્ર છે એ ઓમ ગમ ન છે ભગવાન ગણપતિ સાથે જોડાયેલો છે એટલે આપણે કહીએ ઓમ ગંગ ગણપતય નમઃ ઘણા ગમ ગણપતયનો ગંગ ગણપતય નમઃ તો આ મંત્રને શુદ્ધિથી જો ભજવામાં આવે આ મંત્રનો જાપ કરવામાં આવે તો સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય અનેક પ્રકારના ઋષિઓએ ઉપચર્યા ઉપાસના કરી પુરસ્ચરણ કર્યા અનુષ્ઠાનો કર્યા હે દરેક મનુષ્યના જીવનની અંદર જયારે વિઘ્ન આવતા હોય ત્યારે ભગવાન ગણેશજીની આરાધના કરી વિવાહે સર્વ માંગલીયે વિવાહ હોય સર્વ માંગલિક પ્રસંગ હોય યાત્રામાં જવાનું હોય યાત્રામાંથી આવવાનું હોય ત્યારે આ બધી જ જગ્યાએ ભગવાન ગણપતિને આપણે યાદ કર્યા અને એટલા માટે જ ભગવાન ગણપતિને એટલા માટે યાદ કરીએ છીએ કે જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય તો મિત્રો બધી વાતો તો ખરી પણ જીવનની અંદર પોતાના માટે જઈને કહી શકાય હે આ ભગવા ક્યાં થઈ વાત કે દરેક પ્રકારે આપણે કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે છે એવા વિઘ્નસ્થ છે ન જાય તે તો ભગવાન એ વિઘ્ન વિનાયક છે સિદ્ધિ પ્રદાયક છે તો એ મારા તમારા જીવનમાં એમ કહેવાય છે કે વર્તમાન સમયે જ્યારે વ્યક્તિ પરેશાન થતો હોય છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક પોતાના ખાડાઓ પૂરવા માટે કરજ કરતો હોય દેવું કરતો હોય અને એના કારણે એ દેવું એના માટે ક્યારેક ક્યારેક એવી સુળ બની જાય છે કે જે ગમે એટલું કરવા છતાં એ સુડ પૂરાતી નથી ત્યારે આવા ભગવાન ગણેશપતિનું એક સરદર બધાનું સ્તોત્ર છે અને એ સ્તોત્રનું નામ છે ઋણનાશન ગણેશ સ્તોત્ર આપ કદાચ કદાચ આપણી પાસે પુસ્તક કે ગ્રંથ કોઈ ના હોય તો મોબાઈલ તો દરેક લોકો વાપરતા જ હોય છે તમે અંદર ક્રોમમાં જાઓ અને ગણેશ સૂત્ર આપણે જોઈએ તો સંકટનાશન ગણેશ સ્ત્રોત્ર આપણને જોવા મળે છે પણ તમે ઋણનાશન ગણેશ સ્તોત્ર કરો એટલે ભગવાન ગણપતિ દાદાનો આખો એક સ્તોત્રનો પાઠ આવે અને એમાં લખ્યું છે કે ભગવાન ગણપતિ દાદા તું મારા પ્રકાર દરેક પ્રકારના ઋણનો નાશ કરજે તો એનો મતલબ એવો થાય કે ભગવાન ઋણનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી સારા પરિણામ ભગવાન ગણપતિની કૃપાથી પ્રાપ્ત થાય મિત્રો એક વસ્તુની આપણને ખબર હોવી જોઈએ કોઈપણ વસ્તુ નાની હોય કે મોટી હોય જ્યાં સુધી પૂરું જ્ઞાન ન હોય ત્યાં સુધી એની ઉપાસના આપણને ફળ નથી આપતી તો જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય ફળ ક્યારે પ્રાપ્ત થાય તો એના માટે આપણા ઋષિમુનિઓએ આપેલી જે કોઈ પૂજાની પદ્ધતિ છે પૂજાની પદ્ધતિને કર્મના કાંડને કર્મકાંડને શીખવું પડશે અને એટલા માટે કોઈપણ કર્મ જ્યારે કરીએ ત્યારે મંગલાચરણ સાથે શાંતિ કર્મ હંમેશા બુદ્ધિઓ પહેલા પડતા હોય છે અને એટલા માટે દોહો શાંતિ અંતરિક્ષ ગૌ શાંતિ પૃથ્વી શાંતિ આપહઃ શાંતિ ઓખદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ ગૌ શાંતિ શાંતિ રૈમ શાંતિ શામા શાંતિ રેધિ જતો જત સમી હસે તતો નો ભયંકુરૂ સન્ક કુરુ પ્રજાભ્યો ભયન્ન પશુભ્ય દરેક પ્રકારની શાંતિની પ્રાપ્તિ માટે શાંતિ પાઠ કરતા હોય અને એવા સમયે ભગવાનને નમસ્કાર કરવાની જે પ્રણાલી છે એમાં પ્રથમ નામ આવે છે ભગવાન ગણપતિનું પ્રથમ પહેલા સવરીયે સ્વામી તમને સુન્ડા અને એટલા માટે પ્રથમ જ કેજક શ્રી મન મધિપતય નહ શ્રી મન શબ્દનો ઉપયોગ કર્રી મન મધિપત નમ પછી ગુરુભ્યો નમ ગુરભ્યો ન પમેિ ગુરભ્યો ન પરાત્મર ગુરુભ્યો ન પછી ઇષ્ટ દેવતાભ્યો નમ કુલ દેવતાભ્યો નેવતાભ્યો ન સ્થાન દેવતાભ્યો ન વાસ્તુ દેવતાભ્યો ન વાણી હિરણ્ય ગરવાભ્યાં નમો મામેશ્વરાભ્યાં નમ લક્ષ્મી નારાયણ અભ્યાં નમ શશિ પુરંદરાભ્યાં નમ માતા પિતૃ શરણ કમલે બ્યો નમઃ સર્વે બ્યો દેવે બ્યો નમો નમ અને સર્વે બ્યો બ્રાહ્મણે બ્યો નમો નમ આટલું કર્યા પછી પોતાના જેની પૂજા કરવાની છે ઈષ્ટ પ્રધાન જેને કહેવાય જેના માટે આપણે કર્મ કરી રહ્યા છીએ કારણ કે ત્રણ પ્રકારના કર્મ છે મિત્રો એક કર્મ એવું છે કે સત્કર્મ છે એક કર્મ એવું છે કે જે આપણા નિયમિત કર્મ છે નૈમિત કર્મ છે અને બીજું કામ્ય કર્મ છે અને આ જે આપણે કરવાનું છે મારું દેવ કપાય મારું ઋણ કપાય અને એટલા માટે આ સ્ત્રોત્રનું પારાયણ કરવાનું છે તો એના માટે એ તત્કાર પ્રધાન આય સાંગાય પરિવાર આય સાયુધાય સશક્તિકાય શ્રીમન મહાગણાધિપે નમઃ ઋણનાશન ભગવાન ગણેશ સ્તોત્ર આ આ પ્રમાણ પછી પાઠ થતા હોય આ પાઠ થતા પહેલા તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે દરેક વસ્તુ કરતા પહેલા એનું આપણે ધ્યાન કરીએ ને એ ધ્યાન ને સંસ્કૃતમાં સંકલ્પ કહે છે કે મારે આ કર્મ માટે આ આ સ્તોત્રનો પાઠ કરવો છે અને એના માટે મારા ઋણની મુક્તિ માટે ભગવાન ગણપતિના સ્તોત્રનું પારાયણ કરીશ એમ કરીને સુંદર મજાનું સ્તોત્ર આપવામાં આવેલો છે અને એ તમે જળ મૂકી દો છો મતલબ તમે સંકલ્પથી બંધાયા છો હવે મારે આ સ્તોત્રનું પારાયણ મને જ્યાં સુધી મને મારું ઋણ નહીં કપાય ત્યાં સુધી ભગવાન ગણપતિની ઉપાસના હું આ રીતે કર્યા કરીશ ત્યારબાદ તમે કહું કે એના એના ન્યાસ આવે છે એના એના શરીરાથી ન્યાસ છે કરાદી ન્યાસ છે અલગ અલગ પ્રકારના ન્યાસ છે જેમાં જે સ્તોત્ર કે જે મંત્ર બનતો હોય એના અનુષ્ટુપ જે કયો છંદ છે એના કયા ઋષિ છે કયા દેવતા છે અને આ સ્કંદને આને કઈ રીતે ગવાય તો એ પ્રમાણે જે છે એ ત્યારબાદ જેને કહેવાય કે આખા મારા શરીરની અંદર દેવો ભૂતવા દેવો યજેત દેવ જેવા બનીને કાર્ય મારે કરવું છે માટે મારે પ્રથમ ન્યાસ કરવા પડશે તો દરેક જે અલગ અલગ પ્રકારના મંત્ર છે એમાં અભ્યામ નમ નમઃ ત્રજ વ્યામ નમઃ મધ્યમા અભ્યામ નમ અનામિકા અભ્યામ નમા કનિષ્ઠિકા અભ્યામ નમઃ કરતલકાર અપૃષ્ટા બ્યામ નમ હૃદય નમઃ શ્રી શેષ શિખાય વષઃઃ હે આ બધા અલગ અલગ પ્રકારના ન્યાસ છે એ આખા શરીરના ન્યાસ કર્યા પછી ભગવાન ગણપતિનું એક વિશેષ ધ્યાન બતાવવામાં આવેલું છે તમે જોજો ભગવાન ગણપતિ એવા દેવ છે કે જે મારાન તમારા જીવનની અંદર જે પ્રમાણે પ્રાણવાયુની શરીરને જરૂર છે અને એ જ પ્રમાણે ભોજનની અંદર જેમ મીઠાઈ એટલે નમકની જરૂર છે ગોળની એટલે ગળપણની જરૂર છે અને એ જ પ્રમાણે પૂજાની અંદર ભગવાન ગણપતિની જરૂર છે અને માટે કોઈ પણ દેવની તમે ઉપાસના કરતા હોય કોઈ પણ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય પણ ભગવાન ગણપતિની પૂજા દરેક સંપ્રદાયમાં દરેક કર્મમાં દરેક આયોજનોમાં હંમેશા આપણને પહેલી જોવા મળે છે તો ધંધાની અંદર જયારે આપણે આયોજન કરતા હોય એ આયોજન પહેલા ભગવાન ગણપતિનું સ્મરણ કરવું જોઈએ મિત્રો કારણ કે પ્રથમ કોઈ પણ કર્મ જયારે કરીએ ત્યારે ભગવાન ગણપતિને યાદ કરતા હોય અને એટલા માટે આપણે શ્રીફળ વધેરતા હોઈએ કુલેર ધરાવતા હોઈએ છીએ પાંચ ચાંદલા કરતા હોઈએ છીએ ગણપતિ બાપાને મધ્યમાં બેસાડીએ ત્યારબાદ બે ચાંદલા કરીએ રિધ્ધિ અને સિદ્ધિના ત્યારબાદ બે ચાંદલા કરીએ લક્ષ અને લાભના હવે આ પાંચ ચાંદલાનો પ્રભાવ આપણે વાંચેલો છે જોયેલો છે અને આપણે એને કરાવીએ ઘણી ભાઈ તુંડે તુંડે મતિર ભીના કોઈ કે પાંચ ચાંદલા આના છે કોઈ કે પાંચ ચાંદલા આના છે જેવી જેની શ્રદ્ધા એવું એનું ફળ પણ મને લાગે છે ત્યાં સુધી ભગવાન ગણપતિને મધ્યમાં બિરાજમાન કરો બે બાજુ રીધ્ધ અને સિદ્ધિ ત્યારબાદ લક્ષ અને લાભ આ પાંચ ચાંદલા આપણે દરેક કામ કરતા હોય કોઈપણ વધાવવાનું કામ હોય કોઈ પણ કોઈપણ સારું કામકાજ કરવાનું હોય ચાંદલા કરવાનું ત્યારે પાંચ ચાર આપણે શરૂઆત કરતા હોઈએ છીએ તો આ પ્રમાણે આપણે પાંચ ચાંદલા કરી ભગવાન ગણપતિને વધાવીએ તો ધંધાની અંદર જ્યારે આયોજન કરતા હોઈએ ત્યારે ભગવાન ગણપતિને આ રીતે સ્મરણ કરવામાં આવે ત્યારબાદ ધંધાની અંદર એમ કહેવાય છે કે કોઈ પણ પ્રકારનું કરજ કરવાનું હોય ત્યારે પણ હંમેશા એક વસ્તુને ધ્યાનમાં રાખવું ઘણી વખત તમે કોઈની પાસેથી જયારે પૈસા લો ને ત્યારે મોટાભાગે તમે અમુક લોકોને જોજો આમ બે આંગળી અને આંગળીથી આ પૈસા આપે છે અને બે આંગળીથી આ પૈસા લે છે પણ જો તમે આ પૈસાને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપમાં સમજતા હોય જે મારું તમારું જીવનની અંદર એક આપું સ્તર ઊંચું કરે તો એના માટે આટલો બધો અવિવ્યકક્ષા માટે લક્ષ્મીજીને કોઈ દાળો કાતરથી અપાય લક્ષ્મીજીને કોઈ દાળો કાતરથી લેવાય તો પછી કાતર જેવું કરો તો કાતર જેવું થાય હોય જેવું ના થાય તો એના માટે કોઈપણ વસ્તુમાં શાસ્ત્રના ઉલ્લેખોને આપણે ધ્યાનમાં રાખીએ આપણી પૌરાણિક પરંપરાઓને ધ્યાનમાં રાખીએ આપણા લૌકિક વ્યવહારોને ધ્યાનમાં રાખીએ તો અલગ અલગ વસ્તુઓ આપણને શીખવા મળે છે જે આજકાલ આપણે ભૂલી ગયા છીએ તો કોઈપણ પૈસા જયારે લેવાના હોય ત્યારે ઈચ્છાશક્તિનું પ્રતિક સામુદ્રિક શાસ્ત્રમાં હસ્તરેખામાં બતાવ્યું છે કે ઇચ્છાશક્તિનું પ્રતિક અંગૂઠો છે પ્રથમ જે આંગળી તમારી બૃહસ્પતિની છે બીજી આંગળી તમારી શનિની છે ત્રીજી આંગળી તમારી સૂર્યની છે ચોથી આંગળી તમારી બુદ્ધની છે તો એવા સમયે કોઈ પણ જ્યારે પૈસો કોઈની પાસેથી લેવાનો હોય ત્યારે ટચની આંગળીને છોડી દો બુધની આંગળીને બાકીની સૂર્યની આંગળીને શનિની આંગળીને ગુરુની આંગળીને વચમાં રાખો અને ત્યારબાદ ઇચ્છાશક્તિ મને જોઈએ છીએ તો જોઈએ છે બરાબર માંગના અને પાત્રને અને સંતાડવું સારું નથી તો જોઈએ છીએ માટે ત્રણ આંગળી અને અંગૂઠો આ પ્રમાણે કોઈપણ વ્યક્તિને જ્યારે પૈસા આપતા હોય ત્યારે આ પ્રમાણે પૈસો આપો અને એવું પ્રાર્થના કરો કે આ નાણું જે એને આપું છું એ મને યથા સમયે યથા દરેક પ્રકારે આપણને પાછું મળે અને એમાં શુદ્ધત્વ ઉમેરાય તો આ વસ્તુ આપણે ઘણી વખત કહેવાય બોમણું થઈને પાછું મળે તો આ રીતે એક સારા સંકલ્પ સાથે કોઈ પણ વ્યક્તિને તમે જયારે કરજ માટે પણ આપતા હોય કોઈ પણ ઉધારી આપતા હોય કંઈ પણ કરતા હોય ત્યારે આ બે આંગ ત્રણ આંગળીના વડે તમે કોઈપણ વ્યક્તિને જ્યારે રૂપિયા પૈસા આપો છો ત્યારે ઝડપથી પાછા તમારો સંકલ્પ એવો દ્રઢ બન્યો છે કે આ પૈસા મને ઝડપથી પાછા મળશે બરાબર છે ઘણી વખત તમે જોજો કે કાતરથી આપેલો પૈસો જે પ્રમાણે શુદ્ધત્વ આપતો હોતો નથી તો ધંધાના આયોજન કરતા પહેલા કોઈપણ પ્રકારનું ઋણ લેવાનું હોય ત્યારે ભલે આપણે કરોડો રૂપિયાનું ઋણ લેવાનું હોય પણ અંદર સવા રૂપિયો તો આવે કે નહીં અંદર અગિયાર રૂપિયા કે એકવીસ રૂપિયા આવે તો એ બધું સવાયું કહેવાય તો કામકાજના પ્રારંભની અંદર પણ ભગવાન ગણપતિને આપણે યાદ કરતા હોઈએ તો ભગવાન ગણપતિને આપણે કામકાજના પ્રારંભમાં આપણે યાદ કરીએ ત્યારે કેવા આશીર્વાદ દાદા પ્રદાન કરે એક જ તમને ઉદાહરણ આપું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આમ કહેવાય કે રોમ રોમની અંદર જે મંત્રના જાપ જેના ચાલતા હોય એના ઈષ્ટદેવનું મંત્ર બને ક્યારે કેવી જગ્યાએ કામ લાગે ભયંકર જયારે આફત આવતી હોય ત્યારે ભગવાન ગણપતિ અથવા જે તમારા ઈષ્ટદેવ છે તે એ તમને અગાઉ અગાઉ હુજવાડી દે છે કારણ કે ઘટમાં ફરે ઘડિયાળ અને કાંડ બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણી આ ઘટ ભીતર જોયા કરો આ ઘટમાં ઘડિયાળ જે છે એ આપણા પરમાત્મા આપણા ઈષ્ટદેવ આપણા આપણા આપણે કુળદેવતા છે અને એટલા માટે અમે તો ભગવાન ગણપતિને યાદ એટલા માટે કરીએ કે કોઈપણ જગ્યાએ અમે જઈએ તો પહેલા ભગવાન ગણપતિની સ્થાપના અમારે કરવાની હોય નવચંડી કરવાની હોય યજ્ઞ યાદી કરવાનું હોય સત્યનારાયણની કથા કરવાની હોય કોઈ પણ જગ્યાએ ભગવાન ગણપતિને અમારે પહેલા પૂજવાના હોય કારણ કે એ અમારા વિઘ્નોને દૂર કરે છે તો એ પહેલા તમે જ્યારે કોઈ પણ વ્યક્તિની સાથે કામકાજ કરવાનું હોય ભગવાન ગણપતિના આશીર્વાદ જયારે લેવાના હોય ત્યારે અચૂક ભગવાન ગણપતિને નિયમિત રીતે એક દીવો કરવો કરવો અને કરવો કારણ કે દીવો મારાંત તમારા કર્મનો સાક્ષી છે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ ધન ધનસંપદા શત્રુબુદ્ધિ વિના આશાયા દીપક જ્યોતિર નમો સુદય આ દીવા ભગવાન ગણપતિનું સ્મરણ આપણે કરવું જોઈએ મિત્રો તો કરજમુક્ત થવા માટે ભગવાન ગણપતિની સાધનાની અંદર એક જ વસ્તુ આપણે ખાલી ધ્યાનમાં રાખવાની છે કે પૂજા જ્યારે કરતા હોઈએ ત્યારે ત્યારબાદ ઋણ ગણેશ ગણેશતોત્રના પાઠ કરવાના હોય છે કેટલા પાઠ કરવાના કેટલા દિવસમાં પાઠ કરવાના કેવી રીતે પાઠ કરીશ મંગળવારથી શરૂ કરો અને મંગળવાર સુધી તમે એને પૂરા કરો તો આ પ્રમાણે કરેલા પાઠ હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે અગિયારસો કરી શકાય એકવીસો કરી શકાય ત્રેવીસો પાઠ કરી શકાય એ ચોપનસો પાઠ કરી શકાય સવાલક્ષ પાઠ કરી શકાય જે પણ શ્રદ્ધા પ્રમાણે જે પણ પ્રમાણે ઋણ આપણને પીડા આપતું હોય એ ઋણમાંથી મુક્ત થવા માટે મિત્રો આજથી શરૂ કરો કોઈ પણ મંગળવાર તમે શરૂઆત કરજો અને એ પ્રમાણે કરેલી પૂજા તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો જય ગણેશ જય ગણેશ જન્મ સમય કેટલો બાર ત્રીસ બપોરે બપોરે બાર કલાક ને ત્રીસ મિનિટ અને જન્મસ્થળ કયું કયું આપે ગૌશાળી બરાબર શું પ્રશ્ન હતો એમને ખાલી મેરેજ નું પૂછવું છે મેરેજ નું છે એટલે કે થોડું કહેવાય છે એક પાંચ બેંકમાં જઈને કહેવાનું બસ એક પાંચ કરોડ ની લોન ની જરૂર હતી સાહેબ એમ કેવાય લોન એટલે તો બધું થયું આમાં આખું જિંદગી હવે પણ મને એક કેવું તમને કુંડળીના આધારે કહી શકું કે ચોથા સ્થાન રાહુ રાહુની ઉપસ્થિતિ લગ્ન જીવનની અંદર વિલંબ કરાવડાવે બે લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા તો દાંપત્યમાં ક્યાંક ને ક્યાંક ખટરાગો ઊભા કરાવડાવે તો કામ સિદ્ધિકામ વા ગ્રહયજ્ઞ ગ્રહ યજ્ઞની સાથે અર્ક વિવાહ જો અવશ્ય કરાવો દીકરો હોય તો અર્ક વિવાહ દીકરી હોય તો કુંભવિવાહ તો એ પ્રમાણે કરવો જોઈએ ઘણા મને પૂછે કે આ અર્ક અર્થવિવાહ અને વિવાહ એટલે શું એટલે હું કહું કે આ બે વસ્તુ થવાની હોય એની જગ્યાએ એક થાય એક પરમાત્માને હોપી દઈએ એ અને પરમાત્મા આપણા માટે હોદી લાવે એ તો એના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારી આપણને મળે બીજી વાત હું તમને કહું કે અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો બ્રહસ્પતિ કહેતા ગુરુ તો ગુરુ અહીંયા વૃશ્ચિક રાશિનો છે મતલબ અહીંયા જે ગુરુ છે એ મંગળની રાશિનો છે એ પણ પાંચ 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 સ્થાનમાં છે તો એના માટે માટેની પૂજા છે બ્રહસ્પતિ શાંતિ તો આ કરવાથી મને લાગે છે કાંઈક જે અડચણો આવતી હોય એ અડચણો આપણી દૂર થાય જન્મ સ્થાનથી પૂર્વ દિશામાં અથવા તો દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે મકર રાશિ મીન રાશિ મિથુન રાશિ અને વૃષ્ટ ધન રાશિ આ ચાર રાશિથી સારું લગ્ન જો આ પ્રમાણે કરો તો મને લાગે છે બે હજાર પચીસમાં શનિ મહારાજ કંઈક સારા પરિણામ આપણને આપશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો

બરોબર બે ને વિ જન્મ સ્થળ ડીસા શું પ્રશ્ન હતો હે સૂર્ય અને બુધ સાથે કુંભ રાશિમાં છે એકાદશ સ્થાનમાં ધનરાશિ નો સ્વામી એ છે ગુરુ ગુરુ કુંડળીમાં જો જોવા જઈએ તો એ કન્યા રાશિનો ચોથા સ્થાનમાં છે મતલબ કે બે હજાર પચીસના ના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના પછી કંઈક સારા યોગ એના દેખાઈ રહ્યા છે હવે શુક્ર મકર રાશિનો છે મંગળ અને શુક્રનો દ્વિ યોગ છે મતલબ ચટમગની પટ બે કહેવાય ને હક પણ વચ્ચે લગ્ન વચ્ચે બહુ ટાઈમ નહીં રહે તો એ પ્રમાણે થોડું ધ્યાન રાખી અને અત્યારથી વિચાર કરી લેજો બીજું શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પડે છે સાતમા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવવામાં શનિ મહારાજને પણ ધ્યાનમાં રાખવા પડશે શનિ મહારાજની જે કંઈ પૂજા અર્ચના થાય એ ચોક્કસ કરાવડો જો અથવા કરાવી લેજો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ કોલર મિત્રોને ખાસ એક વિનંતી જ્યારે આ ફોન કરતા હોય ત્યારે સ્પીકર ઉપર ફોન રાખી અને વાત નહીં કરવી એક વસ્તુ આ બીજી વસ્તુ જયારે ટીવી આ ચાલુ હોય ને ફોન કરતા હોય ત્યારે ટીવી નો વોલ્યુમ થોડો ધીમો કરી દેવો જેના કારણે આ ડિસ્ટર્બન્સ ના આવે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખશું એકબીજાની સાથે સારી રીતે આપણે વાતો કરી શકશું જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ જી મારા બાબાની જન્મ તારીખ છે પાંચ અગિયાર નવ્વાણું સવારે નવ વાગે અમદાવાદ બરાબર

છોકરાઓ લગ્ન માટે મા બાપને તમે જે કહો છો ને એવું ઘણા બધા જગ્યાએ કે તમે મારું હોતતા જ નહીં ને તમે તો જોતા જ નથી ને એ ઘણી વખત આવા બધા પ્રશ્નો બધા હોય છે પણ હવે ઘણી વખત કેવું છે કે ઉંમર થાય ત્યારે થાય હવે હજી એમ કુંડળી એવું કહે છે કે હજી છ મહિનાની વાર છે છ મહિના પછી એના હાક પણ યોગ બને કુંડળીની અંદર અહીંયા બ્રહસ્પતિ કહેતા ગુરુ ગુરુ મેષ રાશિમાં શનિ સાથે જોડાયેલો છે તો શનિ પણ નીચનો બને છે હવે ખાડા તો બે ત્રણ છે જ એને પૂરવા તો પડશે તો એના માટે એક બ્રહસ્પતિ શાંતિની પૂજા કરે ને એને કહેજો કે હારી કન્યા જોતી હોય તો શનિ મહારાજની ઉપાસના કરે હનુમાનજી મહારાજની પૂજા કરે તો એને સારી સફળતા મળે હવે શનિ મહારાજ છઠ્ઠા સ્થાનમાં રોગ અને શત્રુના સ્થાનમાં છે એટલે વાહન વ્યવહારથી થોડું હાચવે થોડો ઉતાવળીઓ સ્વભાવ હોય થોડો ક્રોધ હોય અને એના કારણે કદાચ એ થોડીક આ રીતની સંભાવનાઓ બને છે કે નાનું મોટું વાગે બરાબર પણ શનિની ઉપાસના થાય હનુમાનજી મહારાજની પૂજા થાય અને સાથે સાથે બ્રહસ્પતિ શાંતિની પૂજા એના ભાગ્યોદય માટે તમે એને સૂર્યનું રત્ન પહેરાવજો એનું સૂર્યનું રત્ન એને ખૂબ જ સારી સફળતા આપશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 જય ગણેશ જય ગણેશ મારા દીકરા વિશે પૂછવાનું હતું જન્મ તારીખ જન્મ તારીખ ત્રણ સાત બે હજાર સાત હમ જન્મ સમય છે બપોરે ને ત્રીસ બરાબર જન્મ સ્થળ છે સુરત 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 કઈ જગ્યાએ સુરત સચિન સચિન બરાબર અત્યારે એને કોમ્પ્યુટર અત્યારે એને સાયન્સ લીધું છે અગિયાર માં માં છે તો એનું ભવિષ્ય કેવું રહેશે અને કયા વિષયમાં એવું કરે તેને નોકરી સારી મળે સાયન્સ લેતા પેલા મને પૂછ્યું ત્યારે ફોન જ નતો કેવું રહેશે તો પછી મારે શું કેવાનું મારો જ ન આવ્યો ફોનમાં હવે જોવો તમને કહું કે વૃષભાધિપતિ શુક્ર શુક્ર બેઠેલો છે શનિ સાથે બંને કુંડળીની અંદર કોન્જક્ટેડ કદા યુતિમાં છે એનો મતલબ એવો થાય કે એને આગળ જતાં તો અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થવાની જ છે કદાચ પરદેશના અભ્યાસ કરવાનો પણ એને ચાન્સ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પણ એની કુંડળીમાં એક સારા પરિણામો આપે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે પાંચમું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે વિદ્યાના સ્થાનમાં રહેલો ચંદ્ર થોડોક ચંચળ મગજ એટલા માટે આપે મન એટલા માટે આપે કે કેતુ સાથે જોડાયેલો છે એટલે મને તો આવડે છે હું તો કરી લઈશ ને તમે મારી ચિંતા ના કરશો ને એ બધી મોટી મોટી વાતો ક્યારે કરે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે ઓ હો આ બધું વાત બોલતો જ તો આમાં કંઈ થયું નહીં પણ એના કરતા પાણી પેલા પાળ શું કે કેતુ અને ચંદ્ર સાથે હોવાના કારણે મહાદેવજીની ઉપાસના પૂજા એ દર સોમવારે કરે અને અનુકૂળતા તમને જો આવતી હોય તો એના માટે ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો બાકી એનું ભવિષ્ય ખૂબ જ સારો સ્વભાવનો થોડો તેજ રહેશે કારણ કે આઠમા સ્થાનમાં પેલો મેષ રાશિનો મંગળ છે ને એ સ્વભાવ થોડો તેજ બનાવે પણ થોડુંક એ પ્રમાણે તો આજે અત્યારે કદાચ તેજ સ્વભાવ છે આવતીકાલે કંઈક સારો સુધારો એને જોવા મળશે કારણ કે બીજા બધા જ ગ્રહો બેન એના માટે ખૂબ જ સારા છે જય ગણેશ વાત તુલા રાશિ ની કરીએ તો રહો ને તો જેના અક્ષર છે એવા તુલા રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો હેલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ મારે દીકરી વિશે પૂછવાનું છે જન્મ તારીખ સમય ને સ્થળ શું છે દીકરી નું નામ દીકરી નું નામ અમે તો કન્સન કહીએ છીએ પણ એની રાશિ તો કઈ કે બહુ ખબર નથી બરાબર જન્મ તારીખ હા જન્મ તારીખ બાર પાંચ છ્યાસી બરાબર હા વૈશાખ સુદ ને સોમવાર અને સાંજ નો સો વાગ્યાનો જન્મ છે બરાબર એ છે ને બીમાર બહુ રે એના સાસરી છે રોગમાં શું છે એટલે બીમારી કઈ ઓપરેશન ને એવું બધું આવ્યા કરે ક્યારેક ક્યારેક સમય જયારે આપણો નથી કહેતા કે ભાઈ સારો ચાલતો હોય ત્યારે બધું સારું હોય છે પણ આ તો શરીરના ધર્મો છે આપણે એમ કહીએ પહેલા એવું કહેવાતું શરીરના ધર્મો છે ક્યારે રોગ થાય ક્યારે તકલીફ થાય અને એ બધી વસ્તુ તમે એક જ વિચાર કરો કે ઘણા વખત પહેલા એક જયારે મને ફોન આવેલો અને રૂબરૂ મળવાની વાત થઈ ત્યારે રૂબરૂ મળ્યા ત્યારે મેં કહેલું કે આ સમયથી આ સમય દરમિયાન અત્યારે જે સપ્ટેમ્બર મહિનો ચાલે છે ને એમાં આકસ્મિક બધા એવા યોગ ઉભા થશે જે શરીરને પીડા આપે અને નવા નવા રોગ બધા ઉભા થશે હવે એનું કારણ કે મારા ગજવામાંથી અથવા તો કઈ મેં ઉભું કરેલું નથી પણ બધા જ્યોતિષીઓ જાણે કે જે સ્થાનમાં ચંદ્રમાં બેઠેલો હોય એ જ સ્થાન ઉપર એટલા જ અંશે છઠ્ઠા આઠમા કે બારમા સ્થાનમાં જ્યારે પણ શનિ મહારાજ પ્રવેશ કરે ત્યારે એ અચાનક ક્યાંક ને ક્યાંક નવા નવા પ્રશ્નો ઉભા કરે જેના કારણે વારંવાર પરેશાનીઓ એને શરીર આપે અને પીડા શરીરની ભોગવવી પડે પણ એની ઉપચાર અને દવાઓ પણ યોગ્ય સમયે જો થઈ જાય તો સારા પરિણામ આપે આપણે દીકરીબાની વાત અમે કરીએ પ્રમાણે સ્વાસ્થ્યની બાબતમાં અહીંયા વૃશ્ચિક રાશિનો શનિ બેઠેલો છે છઠ્ઠા સ્થાનની અંદર પહેલા તો એ મનની જે ચિંતાઓ કારણ વગરના ટેન્શનો છે એને હળવા કરી નાખે બીજું ઘણી વખત આપણે જ કરીએ એ બધું સાચું છે બાકી બધું ખોટું છે કદાચ મનની અંદર આવી ગ્રંથિઓ ભરાઈ જાય જેના કારણે શરીર ઉપર સીધી અસર થાય એને પણ થોડું ધ્યાનમાં રાખીએ બીજું તમને વાત કરું કે કુંભાધિપતિ શનિ છે એ પાછો છઠ્ઠા ભાગ્યસ્થાનનો માલિક જ છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે તો એવા સમયે કાળો દોરો જમણા હાથના કાંડે અથવા ડાબા હાથના કાંડે સાત અથવા અગિયાર હનુમાન ચાલીસા કંઈક બાંધી દેવો આ શ્રદ્ધાનો વિષય છે આમાં કોઈ દવા બોવાની વાત નથી પણ શ્રદ્ધાથી જો બાંધવામાં આવે હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય તો ચોક્કસ અને સારી સફળતા મળશે સ્વાસ્થ્યની બાબતમાં ધન રાશિનો મંગળ થોડોક ઉતાવળીઓ સ્વભાવો આપે થોડો ક્રોધ આપે એના કારણે પણ થોડી થોડી પીડાઓ રહ્યા કરે તો શરીરના રોગ ને ભગવાન ગણપતિ ની સ્થાપના કરો ઘરની અંદર કહેજો દરરોજ સવારમાં અથવા તો દર મંગળવાર ભગવાન ગોળ દો પ્રસાદ ધરાવી અને પગે લાગીને પાઠ કરે આનાથી સારી સફળતા મળશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ જય ગણેશ હા પાણી માટે પૂછવાનું તું જન્મ તારીખ ચૌદ સાત બે હજાર આઠ સાત સમય વાગે જન્મ સ્થળ લુનાવાડા લુણાવાડા શું પ્રશ્ન હતો એ ભણવા માં કેવું રહેશે અને એને બહાર જવાના યુગ છે કે નહી એમ બાર ક્યાં મોકલવા છે સાયન્સ એમ પપ્પા જર્મની છે કદાચ ત્યાં જાય એમ બરાબર હવે મીનાધિપતિ ગુરુ 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 કુંડળીની અંદર જો જોવા જઈએ તો ધનરાશિનો છઠ્ઠા સ્થાનમાં જે મતલબ પરદેશ જવાના એટલા બધા પ્રબળ યોગ તો એની કુંડળીમાં દેખાતા નથી કારણ કે મિથુનાધિપતિ બહુ સ્વરાશિસ્થ બની અને સૂર્ય સાથે જોડાયેલો છે એટલે પરિવારની કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તમે કહો છો એ પ્રમાણે એના પિતા ત્યાં છે અને જાય તો એ સંભાવનાઓ થોડી દેખાય સ્વતંત્ર યોગ એના દેખાતા નથી હવે દરેક બાબતોને ધ્યાનમાં રાખતા આપણે એક જ વસ્તુને ધ્યાનમાં રાખીએ કે વૃશ્ચિકાધિપતિ ભોમ ભોમ એટલે મંગળ પાંચમા સ્થાનનો જે માલિક છે એ પાંચમા સ્થાનનો માલિક અહીંયા કુંડળીમાં શનિ સાથે બેઠેલો છે પોતાના કરિયરની અંદર અભ્યાસની અંદર અથવા ધીમી ગતિ થોડીક આવે તો એના માટે નવગ્રહ મંડળને યાદ કરવું પડે નવગ્રહની શાંતિ જો અનુકૂળતા હોય તો કરવી પડે જેનાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય ગુરુનું રત્ન ધારણ કરે તો એને પરદેશ જવામાં કોઈપણ અડચણો આવવાની હોય એમાં કોઈ તકલીફ થવાની હોય તો ગુરુવારે ગુરુવાનું વ્રત કરીએ ગુરુવાના જે જાપ થતા જાપ કરીએ અને ગુરુને એક સારી વીટી પહેરા દઈએ અથવા પેન્ડલ પહેરાવી દઈએ તો પણ એને ખૂબ જ સારી સફળતા અભ્યાસથી માંડી અને બધી બાબતોમાં થોડી થોડી મળતી રહે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ જી હા મારે મારે ભાણેજ વિશે પૂછવું છે હા હા એનું જન્મ તારીખ છે પચીસ ત્રણ બે હજાર બાર બરાબર જન્મ સમય છે બપોરે બાર ને સોળ મિનિટે બરાબર અને જન્ પ્રશ્ન હતો પ્રશ્ન એ હતો કે આગળ ભવિષ્ય ભણતર કેવું રહેશે એને કઈ લાઈન દેવડાવી અને એના માતા પિતા સામે લેણા લેણી કેવી અત્યારે શું ભણે છે પોતે અત્યારે આઠમા ધોરણ માટે શું એને રસ સેમાં છે એનું બધું બદલાતું રહે છે એકાગ્રસ નથી રહેતો એના નથી ભણશે કે નહીં ભણે સાહેબ મને ખણ આવે કે જમણા હાથમાં ડાબા હાથમાં તો કે જમણા હાથમાં તો લક્ષ્મીજી મળશે પછી કે ડાબા હાથમાં ક્યારેક ક્યારેક ખણ આવે તો કે પૈસો તારો જશે પણ કે પગના પાણીએ ખણ આવે છે તો કે તારે મુસાફરી ના યોગ છે ભાઈ ડાબા પગના તળીએ પણ મને એમ કે ખણ આવે છે તો કે તો તારે કઈક સારા પરિણામો તને મળવાના છે એમ કરતા કરતા પેટે પગે હાથે પાછળ પીઠમાં બધી જગ્યાએ કહેતો ગયો મહારાજ જવાબ દેતા ગયા છેવટે મહારાજે કહેવું પડે કે એક કામ કર હારા ડોક્ટરને બતાવે ભાઈ આ કોઈ આ ખણ આવે એના કોઈ પરિણામ દેખાતા નથી મને લાગે તારા ચામડીનો રોગ થયો લાગે છે અને એના કારણે ડોક્ટરને બતાય પણ મને લાગે છે અહીંયા દીકરાની કુંડળીને ધ્યાનમાં રાખવામાં શનિ મહારાજ અભ્યાસમાં એને ખૂબ જ આગળ છે ખાસ કરી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એમાં ખાસ કરી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર જો એને કામકાજ કરવાનું હોય કોઈ બિલ્ડિંગ મટીરીયલ્સને લગતા કામકાજની અંદર એને આ કંઈક આગળ વધવાનું હોય જમીન મકાન મિલકતને લગતા જે અભ્યાસક્રમ અથવા તો ઇન્ટીરિયરથી માડી અને આવી બધી બાબતોને જો ધ્યાનમાં રાખીને જો તમારે આગળ વધારવાનો અત્યારથી પાયો મજબૂત કરો કારણ કે બારમા ધોરણ પછી અભ્યાસમાં ખૂબ જ એ આગળ વધી શકે આ થોડો લેઝી છે ખબર નહીં પડતી કે શું કરવું જોઈએ પણ સમય આવશે એટલે બધી જ વસ્તુ આપણને સારી સફળતા અપાવશે અભ્યાસ વિદ્યામાં ખૂબ જ સારી સફળતા એની કુંડલીમાં દેખાઈ રહી છે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ બોલવા ચાલવામાં હોશિયાર છે બીજી વસ્તુ શનિ મારા તુલા રાશિમાં ઉચના બની અને પાંચમા સ્થાનમાં વિદ્યામાં સારી સફળતા અપાવે આજ સ્તનિ પાછો કુંભ રાશિ એટલે કે ભાગ્ય ભાગ્યસ્થાનનો માલિક પણ બને છે મતલબ અભ્યાસમાં તો ખૂબ જ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે સૂર્ય ચંદ્ર અને ગુરુ આ ત્રણે ત્રણ કરો એના સારા છે તો આ પ્રમાણે વિશેષ કોઈ ચિંતા કરવાનો કારણ નથી સિવિલ એન્જિનિયર ક્ષેત્રની અંદર જો એને આગળ વધુ હોય તો ચોક્કસ અને સારી સફળતા મળશે જય ગણેશ મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોના પહેલા તો સમગ્ર વીટીવીની આખી ટીમ ભવિષ્ય દર્શન કાર્યક્રમનું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા ખૂબ ખૂબ હેપી બર્થડે તમારો આનંદમય દિવસ પસાર થાય વર્ષ પસાર થાય દરેક મહિનાઓ તમારા માટે એક સારું કંઈક નવું લઈને આવે કાંઈક જે કરવાનું છે સફળતાની તરફ આપણને લઈ જાય માતા પિતાના આશીર્વાદ મળે મિત્રો આ બધા આશીર્વાદ ફળે છે આપણને પણ એના માટે આપણા અંકશાસ્ત્રના આધારને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષની જે આપણે જે આપણે ગણતરી કરતા હોઈએ ને તો ખૂબ સારું વર્ષ છે આ વખતે ગયા વર્ષ કરતા હા પૈસાની બાબતમાં થોડી કટોકટી રહેશે થોડી ખેંચ રહેશે તો ખાસ કરી અને વધારાના કોઈ ખર્ચાઓ કરવાના હોય આ વર્ષ દરમિયાન તો થોડુંક સાવધાની ખર્ચ કરવો પડશે બીજું વસ્તુ તમને કહું જે વસ્તુ આપણને હાથમાં મળે છે એનું રોકાણ થઈ જાય મને પૈસા મળે તો પૈસાનું રોકાણ થઈ જાય સમય મળે તો સમયનું સારું રોકાણ એટલે સારું કામ કરી લઈએ આ વર્ષને બગાડવા જેવું નથી સારામાં સારું જેટલું આ વર્ષ માટે કંઈક સારું કામ કરશો આગળ જતા એના સારામાં સારા લાભની શક્યતાઓ દેખાય છે કોઈ પણ વ્યક્તિની સાથે વિવાદ કરવાનો હોય ખોટી મથામણ કરવાની હોય કારણ વગરના ટેન્શનો લેવાના હોય આ ખોટા પરિણામોથી આ બધા દૂર રહેવું પડશે તમારે કારણ કે જે વસ્તુ નથી થવાની નથી થવાની એ વસ્તુ નક્કી કરી નાખજો અને પછી આગળ વધજો તો વિદ્યાર્થીને સારી વિદ્યા મળે જેને ધનની ઈચ્છા છે સારો પરિવારની જે પ્રેમ જોઈએ છે જેને હે કોઈ પણ કાર્યમાં આગળ વધવું છે એના માટે ખૂબ જ સારું છે પણ લાભ લેવો હોય તો સેના દ્વારા લાભ લઈ શકાય કોની પૂજા કરીએ તો આપણને વધારે સારી સફળતા મળે તો ભગવાન ગણપતિની પૂજા કરવાથી ખૂબ જ સારી સફળતા મળે રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવશે હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ દંપતી આ આ શબ્દોને એક જણાએ ફોડી નાખ્યો અલગ અલગ કરી નાખ્યો પછી દમ એટલે પેલો દમ મારે ને એવો દમ અને પતિ પતિને દમ મારે હકીકતમાં આવી બધી વાર્તાઓ ના કરો જેના હાથના રોટલા ખાવાના હોય જેની સાથે જિંદગી વિતાવવાની હોય એ ઘરની લક્ષ્મી છે પણ ક્યાંથી રામ જાણ્યા બધું લીયા મારા દીકરાઓ પણ જેની આજે થઈ છે દાંપત્ય જીવનની સુખાકારીમાં ખૂબ જ સારો સહકાર આજે પ્રાપ્ત થશે તમને અને આજે પ્રાપ્ત થાય મતલબ સમજી લો મહિનો પ્રાપ્ત થાય મહિને પ્રાપ્ત થાય મતલબ વરસ તમારા માટે સારું રહેશે કારણ કે જ્યાં પરસ્પર પ્રીતિ છે જ્યાં સંવાદથી કામકાજ ચાલે છે જે ઘરનું વાતાવરણ શુદ્ધ છે એટલું જ ખાલી કરવાનું એક જરૂર છે કે ઘરમાં વારંવાર બોલવાનું થતું હોય કે જ્યાં થતા હોય અથડામણો રહેતી હોય છોકરાઓના કારણે પરિવારના કારણે ધંધાના કારણે ક્યાંક પીડા રહેતી હોય તો ઘરના નૈઋત્ય ખૂણાની અંદર દરરોજ રાત્રે સૂતા પહેલા થોડું કપૂર પ્રગટાવી દેજો અને કપૂરને સહેજ ઘીવાળું કરી અને એકાદ બે લવિંગ પર મૂકી અને જો એ કપૂર તમે પ્રગટાવશો તો આખા આ ઘરનું જે વાયબ્રેશન છે એ ક્લિયર રેસ્ટ છે અને એના કારણે આ કજિયા કંકાસ કરવાની ઈચ્છા નહીં થાય બીજું દર શનિવારના દિવસે મીઠું થોડું પાણીમાં નાખીને એ પાણી વડે સ્નાન કરજો જેના કારણે આખું વર્ષ તમારા માટે ખૂબ જ સારું જવાનું છે પૂજા કરવાની ઈચ્છા થાય તો ભગવાન ગણપતિની સાથે સાથે મહાલક્ષ્મીની ઉપાસના પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે શ્રેમરેમ શ્રેમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રેમરેમ શ્રી મહાલક્ષ્મી ન મહ આ મંત્રનો જાપ જો આખો મહિનો અથવા તો વર્ષ દરમિયાન જ્યારે પણ ટાઈમ અનુકૂળતા મળે આ ન મળે તો દર શુક્રવારે તો આ વસ્તુ કરવી જ એકસો ને આઠ એટલે કે એક માળા તમે જો કરી લ્યો તો એક શુક્રવારે કરેલો આ તમારો મંત્ર જાપ આખું અઠવાડિયું તમને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવશે તન્મે મનહ શિવ સંકલ્પ મસ્તુ સુભદ્રની વાત અંકથી કરીએ તો અંક આજે નવનો અંક છે નવ નવમય નવકુળ નાગ સેવે નવ દુર્ગા નવનો અંક પૂર્ણાંક અંક માનવામાં આવે તો મતલબ નવ જ્યાં આવતા હોય અઢાર જ્યાં આવતા હોય સત્યાવીસ જ્યાં આવતા આમ તો નવ બધામાં નવ તો નવ છે ભાઈ નવનો તો કોઈ તોલ ના આવે આજનો દિવસ આમાં પણ સારો છે સુભદ્રોને આપવાળો આજનો નવનો અંક છે સુભદે આપણે ઘણા લોકો એમ કહે છે કે ભગવાન ગણપતિને સફેદ વસ્ત્ર ન પહેરાવાય ભગવાન ગણપતિને સફેદ પુષ્પ ન ચડે આવા આવા ઘણા બધા વાતો અમને જ્યારે ફોન દ્વારા કહેતા હોય છે ત્યારે અમે બહુ સહજ એક વસ્તુ કે તમને કહું પુરાણની બહાર નહીં જવાનું હે આપણે જેમ કે ભાઈ આપણે આપણી મર્યાદામાં તો એક એક પુસ્તતા હોય સફેદ પુષ્પ અમુક અમુક પાછા આપણે યુટ્યુબની અંદર કે ક્યાંક ને ક્યાંક નવું નવું આપણને જાણવા મળતું હોય આ તો બધું અત્યારે તો એવો મજાનો સમુદ્ર ફરાણ કે ગમે ત્યાં ગમે ત્યાં મળી રહે આપણને અને જેને જે ફાવે પાછું લખે આમાં કોઈ બંધન જ નથી અમને કોઈ એમ કે આને ફરિયાદ થાય કે આના પર કેસ થાય તો પાછા સિત્તેર પંચાસ સિત્તેર પંચોતેર ટકા બંધ થઈ જાય લખે સફેદ પુષ્પ નહીં ચઢાવવા તો વિચાર તમે કરો ભગવાન ગણપતિને જો સફેદ પુષ્પ નહીં ચડાવવાના હોય તો મારા ઋષિએ જ્યારે ભગવાન ગણપતિનો સ્તોત્ર બનાવ્યો ત્યારે કેમ એવું લખ્યું છે કે શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમ ગણેહી હિ પૂજિતમ શ્વેતગંધે હે સફેદ વસ્ત્ર પહેરાવવામાં શ્વેતાંગમ ભગવાન નું અંગ શ્વેત છે શ્વેતાંગમ છે શ્વેત વસ્ત્ર જેને ધારણ કરેલા છે અને પુષ્પ જે છે એ પુષ્પ પણ જેને સફેદ ચડાવેલા છે હે આમ તો રક્ત પુષ્પે જ આમ ભગવાનને તો લાલ કલર ગમે છે લાલ રંગના પુષ્પ ચડાવવાથી એ ખૂબ જ પ્રસન્ન થાય પરમાત્મા પણ એનો મતલબ એવોને સફેદ પુષ્પ ન ચડાવવા જોઈએ પણ ક્યાંકથી પાછું આ પોતાના એક એકડો પીલામાં ઘુસાડી દે અને એના કારણે આવું કહેતા કોઈ સફેદ રંગ ન પહેરાય પણ મિત્રો આજના દિવસ માટે તો સફેદ અને આસમાની બે રંગ દરેક માટે શુભત્વને આપવાળા રંગ છે શુભની વાત કરીએ તો દિશાની પણ વાત કરીએ શુભની વાત કરીએ તો સમયની પણ વાત કરીએ તો સવારમાં આઠ કલાકને સુડતાલીસ મિનિટથી દસ કલાકને સત્યાવીસ મિનિટ સુધીનો સમય એ સુભત્વને આપવા સમય છે રાહુકાળનો વિચાર કરે તો રાહુકાળની અંદર અમુક સારા કામની શરૂઆત ના થાય તો એ કાળ કયો સમય કયો તો કે સવારમાં છ કલાકથી આઠ કલાકને સુડતાલીસ તો એ સમય આપણા માટે ગયો તો હવે એની કોઈ ચિંતા કરવાનું કારણ નથી પણ હવે દિશાની વાત કરીએ કે કઈ દિશા મને લાભ કરાવડાવશે જ્યાં મારે મુસાફરી કરવાની હોય કઈ દિશા લાભ કરાવડાવશે જ્યાં બેસીને મારે વાત કરવાની હોય કઈ દિશા લાભદાયક રહેશે કે જ્યાં હું કામકાજ કરવા જો મને સારી સફળતા મળે તો મિત્રો એ દક્ષિણ દિશા છે આજના દિવસ મળે દક્ષિણ દિશામાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે પણ અશુભત્વની વાત જો આજે કરીએ તો વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો આ બે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે ઘરની અંદર પણ આ દિવસે વાયવ્ય ખૂણામાં કે અગ્નિ ખૂણામાં જે વસ્તુઓ પડી હોય એને જળ છાંટી અને શુદ્ધ કરવી આ મહત્વજાનું આ છે બરાબર અને એમાંય પછી રાશિની વાત કરીએ તો બાર રાશિ અંદર મિથુન રાશિ જેના અક્ષર ક છ અને ગયો છે મિથુન રાશિ વાળા તન મન અને કામકાજ કરવાનું રહેશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હા જય ગણેશ જય ગણેશ મારે મારી દીકરી વિશે પૂછવાનું છે જન્મ તારીખ ચાર બાર બે ચાર સમય સમય સાંજે છ ને પાંચ મિનિટ બરાબર જન્મસ્થળ પાલનપુર પાલનપુર શું પ્રશ્ન હતો હવે બે પ્રશ્ન છે મારા મારી દીકરી અત્યારે સીએ ના બીજા વરસ ઇન્ટર અને આગળ એને સફળતા મળશે બીજા વર્ષમાં સીએ સીએ કરે છે ઇન્ટર સીએ સીએ એટલે શું કહેવાય ચાર્ટર્ડ એકાઉન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ અને અને એમાં એનું જે શરીર બોડી હેલ્ધી નથી દુબળી પાતળી છે હવે જો હું તમને એક વસ્તુ કહું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના સેકન્ડ માં છે મકરાધિપતિ શનિ શનિ કુંડળીની અંદર જો જોવા જઈએ તો પોતાનું એક સારું સ્થાન ભોગવી રહ્યો છે પરાક્રમ સ્થાનમાં પણ કર્ક રાશિનો છે અત્યારે એને વાંધો નહીં ચાર વર્ષ સરળતાથી એના પસાર થાય પણ પછીના જે બે વર્ષ અભ્યાસના રહેશે એમાં શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન સાતમી દ્રષ્ટિ પાકિસ્તાન ઉપર પડે છે તો એના માટે થોડીક મહેનત વધારે કરે અત્યારથી પાયો બે મજબૂત કરે તો એને સારી સફળતા મળશે બાકી ધનરાશિમાં જે ગુરુ એના પાંચમા સ્થાનો બેઠેલો છે એને સીએમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો ખાલી બધો આનંદ કરતો હતો બેન ચાર્ટર્ડ એકાઉન્ટની એક્ઝામો જે કઈ એને ભણવાનું હશે હજી ત્રણ વર્ષ હજી ભણવાનું બાકી છે ખૂબ જ એને સારી સફળતા અપાવે એના યોગ છે હવે તમે કીધું એનું શરીર નથી થતું તો અહીંયા તમને કહું કે વૃષભાથી પતિ શુક્ર શુક્ર કુંડળીમાં અહીંયા તુલા રાશિમાં મંગળ સાથે જોડાયેલો શુક્ર તો પાવરફુલ છે પણ મંગળ સાથે જોડાયેલો છે હવે એના કારણે ઘણી વખત નથી કહેતા કે આનો સ્વભાવ બઢતરીયો છે આનો આનો આનું શરીર નથી થતું ઘણી વખત આપણે એવું કહેતા હોય ઘણી વખત કે ખાતી જ નથી એટલે શરીર નથી થતું ઘણા બધા પ્રશ્નો હોય પણ ના બોડીનું બંધારણ તો જીનેટીકલ જે જે બનતી હોય પણ એમાં કોઈ વિશેષ ટેન્શન લેવાની જરૂર નથી જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ હા મારા માટે પ્રશ્ન છે બોલો સત્તર ચાર ઓગણીસો છોતેર સત્તર ચાર ઓગણીસો ને છોતેર સમય અને સાહેબ સમય ની બહુ ખ્યાલ નથી લે તો મારે કીડ નું જોવું હવે માવત તો તે નહીં એટલે બહુ ખ્યાલ નથી શું પ્રશ્ન શું લોકો આમ તરીમાં દુખાવો બહુ રે તમે દૂધ કેવું પીવો છો દાડા દરમિયાન દૂધ તો સાંજે ખીચડી નિહારે લો છો ના રોટલા નિયાર રોટલા નિહારે રાત્રિ દરમિયાન ભોજનની અંદર થોડો કાપ મૂકો એક વસ્તુ આ દૂધનું સેવન રાત્રે અથવા પ્રવાહીનું સેવન તમે વધારે કરો સૂર્ય ગુરુ બુધ અને કેતુ આ બધા ગ્રહો સાથે બેઠેલા છે ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય અથવા તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો અને દર મંગળવારે ભગવાન ને ગોળ ધરાવો આ કરોથી ચોક્કસ તમારા શરીર શરીરની પીડા છે એમાં ઓછું થશે જય ગણેશ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો આજે ઋણ નાશન ગણેશના એકવીસ પાઠ જો કરી લો તો સમજો લો ભગવાન ગણપતિના આશીર્વાદ મળે વિદ્યાર્થી લપતે વિદ્યા ધનાર્થી લપતે ધનમ પુત્રાર્થી લપતે પુત્રા મોક્ષાર્થી લપતે ગતિમ શું ના કરવું આજે બને ત્યાં સુધી ભગવાન ગણપતિ દાદા આપણને કાયમ સૂચવતા બને ત્યાં સુધી ગુસ્સાને કાબુમાં રાખો અને ઓમ વરદ મુર્ત એ નમઃ આ મંત્ર આજના દિવસ માટે શ્રેષ્ઠ મંત્ર છે ચોખાને મોદક એના બનાવો અને એને પાંચ મોદક બનાવો અને ભગવાન ગણપતિને ધરાવો વહેલા પછી એનો પ્રસાદ વેચો આ કરવાથી ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે મળશે જય ગણેશ મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પ્રશ્ન પોતાના પત્ર દ્વારા પણ અમારી સુધી મોકલી શકો છો એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો અહીંયા મારો મોબાઈલ નંબર આપવામાં આવે છે સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે રૂબરૂ મુલાકાત માટે આપ ફોન કરી અને એપોઇન્ટમેન્ટ નોંધાવી અને ચોક્કસ આપ આવી શકો છો આપનું સ્વાગત છે બસ આજે આટલું જ મને નજર આપશો સૌ સ્નેહી મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ